Ah, vamos dar uma linha. તમારે છે હું કુંભા 31માં નેંદેડાથી અહીંયા 9 તારીખે જે ભાવેશ ટાંક જે અહીંયા 9 તારીખનો જે કેમ્પ રાખેલો છે તેમ માટે હું અહીંયા આવી છું. જે પ્રી નિદાન કેમ્પ રાખેલો છે એના સગર્ભા મહિલાઓને ઘણો બધો ફાયદો થયો છે. મારા સહિત અહીં ઘણી મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો છે. મહેશ સોનપાલ બોલું છું, જૂનાગઢમાં રહું છું. ડૉક્ટર ભાવેશભાઈ ટાંક અને ખ્યાતિબેન ટાંકના હોસ્પિટલમાં મારા મિસિસની દવા ચાલુ છે. ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે. અને આ સિવાય આજે ખાસ કરીને ગુજરાતમાં પ્રથમ એવા ખાનગી ડૉક્ટર છે જેમણે ગાયનેક વિષયની અંદર પ્રાઇવેટ ડૉક્ટરોની અંદરથી અલગ કરીને વિશેષ કરીને એક નિદાન કેમ્પ ફ્રી રાખીને ઘણા જ બધા સામાન્ય પરિવારના દર્દીઓ જેનો લાભ લઈ શકે તે પ્રકારનું આજે કેમ્પનું આયોજન કરેલું છે. સવારે લગભગ 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી 400 જેટલા ગાયનેકના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી છે. અને અહીંયા જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે એમ છે સામાન્ય લોકોને પણ સસ્તા ભાવે અને સારી ક્વોલિટીની દવાઓ મળી રહે એમને અનુલક્ષીને ડૉક્ટર સાહેબે પોતાને ત્યાં જ જેનરિક દવાનો સ્ટોર પણ શરૂ કરેલો છે. સ્વાભાવિકપણે બહારની જે દવાઓ છે એ ખૂબ જ મોંઘી આવે છે, એમની સામે લગભગ 60-70% નીચા દરે આ બધી દવાઓ અહીંયા જેનરિક સ્ટોરમાં મળે છે, જેથી સામાન્ય પરિવારના લોકો એ મોંઘી દવાઓ ન ખરીદી શકે. એમને લઈને પરિવારના બહેનોની જે દવા કરવાનું પણ ઘણી વખત ટાળતા હોય છે. આવા સમયમાં આજે મેડિકલ કેમ્પ અને જેનરિક દવાનો સ્ટોર છે એ સમાજના દરેક આર્થિક રીતે નબળા પરિવારો માટે ખૂબ જ જરૂરી હતું. અને એ સાહેબે જે શરૂ કર્યો છે એ બદલ ડૉક્ટર ભાવેશભાઈ ટાંક અને ખ્યાતિબેન ટાંકનો ખૂબ ખૂબ આભાર માનું છું. નામ છે અત્યારે મારા પપ્પાની ઘરે છું, એટલે મમ્મી પપ્પા છે ને ભાઈના ઘરે રહું છું. વેકેશન તરીકે આવ્યા છે અને 6 વર્ષ પહેલાં મેં એક બાળકને જન્મ આપ્યો છે. એ મારો બાળક છે આજે 6 વર્ષમાં. એટલે 6 વર્ષ પહેલાં મેં અહીંયા સાહેબ અને મેડમ પાસે જે પ્રસ્તુતિ થઈ છે કરી છે, ત્યારે સાહેબનો ચાર્જ હતો 150 રૂપિયા. અને જ્યાં હું રાજકોટ રહું છું ત્યાં હું ચાર્જ કરતી હતી 500 રૂપિયા. તો એમાં કેટલો ફરક તમે જોઈ શકો છો. અને અત્યારે 6 વર્ષ પછી પણ આજે હું પહેલી વાર આવી છું તો એ ચાર્જમાં સાહેબ આજે મેં કહ્યું કે 200-250 રૂપિયામાં ચાર્જ પૂરો થયો. તો એ સબ્જેક્ટ એવા પણ ઓછા થયા છે સાહેબ માટે અને મેડમ માટે. અને અત્યારની જે બાળ ગરીબ મહિલાઓ હોય છે એને આ બધી જે આ સેવાઓ મળે છે એના માટે હું ખૂબ અને ખૂબ ખુશ છું કે આ બધે આવી હોસ્પિટલ અને આવા સાહેબ અને મેડમ બધાને મળે. આજે જે 9 તારીખ છે મહિનાની સાહેબ એમ કે છે કે હર મહિનાની 9 તારીખે આ ફ્રી કેમ્પ થાય ગરીબ મહિલાઓ માટે. એના માટે હું ખૂબ એમ કે ખુશ છું કે આ બધે ગરીબ મહિલાને આ બધી સેવાઓ મળે. મારું નામ ડૉક્ટર ભાવેશ ટાંક. છેલ્લા 7 વર્ષથી જૂનાગઢ મુકામે પ્રાઇવેટ ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. શુભમ હોસ્પિટલના નામે મારું મેટરનિટી હોમ દ્વારકાધીશ માર્કેટ ઝાંસીની રાણીના પૂતળા પાસે આવેલું છે. 31 જુલાઈ 2016ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાયનેકોલોજિસ્ટોને અનુલક્ષીને અપીલ કરેલી કે દરેક ગાયનેકોલોજિસ્ટ પોતાનો એક દિવસ, મહિનાનો એક દિવસ સગર્ભા મહિલાઓનું ફ્રી ઓફ ચાર્જ નિદાન કરી પોતાની રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરે. અમે એને અનુલક્ષી અને આજરોજ 9/5/2017ના રોજ એક સગર્ભા નિદાન કેમ્પનું આયોજન કરેલું, જેમાં સગર્ભાઓને ફ્રી ઓફ ચાર્જ સોનોગ્રાફી, ટૂંકમાં દરેક પ્રકારના જે હાઈ રિસ્ક કેટેગરીની સગર્ભાઓને અલગ કાઢવા માટેના ઇન્વેસ્ટિગેશન હોય એ તમામ ફ્રી ઓફ ચાર્જ રાખેલા અને બોડી સંખ્યામાં દર્દીઓનો પ્રતિસાદ મળ્યો. અંદાજિત 400 ઉપર દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. ઉપરાંત
નરેન્દ્રભાઈ મોદીનું બીજું એક ધ્યેય છે ગરીબ લોકોને સસ્તા ભાવે અને સારી ક્વોલિટીની દવા ઉપલબ્ધ કરાવવી. એના માટે એમણે જન ઔષધ ભંડાર તરીકે એક પ્રકલ્પ ચાલુ કરાવ્યો છે. તો એને જોઈ અને અમે અમારી હોસ્પિટલમાં જેનરિક દવાઓ અવેલેબલ કરાવી છે, જેથી કરીને દર્દીઓને ઓછી કિંમતે સારી ક્વોલિટીની દવાઓ મળી રહે. હવેથી દર મહિનાની 9 તારીખે અમે આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના અભિયાન અંતર્ગત દર મહિનાની 9 તારીખે કેમ્પ રાખવાના છીએ, જેમાં સગર્ભાઓ માટે તમામ નિદાન અને સારવાર ફ્રી ઓફ ચાર્જ રાખવાના છીએ.